કોટામાં રાવણ દહન પહેલા મોટી દુર્ઘટના ક્રેનથી ઉપાડવા જતાં દશાનનનું પુતળું ધરાશાયી દશેરાના દિવસે દેશભરમાં રાવણ દહન કરવામાં આવે છે ત્યારે રાજસ્થાનના કોટામાં પણ રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે પરંતુ દશેરાના એક દિવસ પહેલા અહીં એક અકસ્માત સર્જાયો હતો ક્રેનની મદદથી કોટામાં રાવણનું પુતળા ઉભા કરવામાં આવી રહ્યો હતો આ દરમિયાન બાર થી 15 ફૂટની ઊંચાઈથી પુતળું ધરાશાયી થયું હતું જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અહેવાલો અનુસાર કોટામાં એક મહિનાની મહેનતથી રાવણનું એંસી ફૂટનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું હતું શુક્રવારે રાત્રે લગભગ નવ ત્રીસ કલાકે પૂતળાઓ લગાવવામાં આવી રહ્યા હતા રાવણના પૂતળાને ક્રેનની મદદથી ઉચકવામાં આવ્યું હતું પરંતુ આ દરમિયાન ક્રેન સાથે બાંધેલો પટ્ટો તૂટતા પુતળું પંડાલ પર ધરાશાયી થયું હતું જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અનુસાર દિલ્હીથી આવેલા કારીગરોએ પુતળું બનાવ્યું હતું રાવણ દહન આજે થવાનું છે તે પહેલા કારીગરો પૂતળાના સમારકામ માટે ભારે પ્રયાસ કરી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે વધુ વજનના કારણે ક્રેનનો પટ્ટો તૂટી ગયો હતો જો કે આ પહેલાં મેઘનાથ અને કુંભકર્ણ ના પુતળા લગાવવામાં આવ્યા હતા આ ઘટનાની માહિતી મળતા જ કોટા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા સ્ટાર ન્યુઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે